સરથાણા વિસ્તારમાં આવેલા ધ હાર્ટ ટુ હાર્ટ નામે ગેરકાયદે કપલ બોક્સ કાફેમાં ભોગ બનનાર પંદર વર્ષ આઠ માસની તરુણી સાથે મિત્રતા કેળવી આરોપી યુવાન સચિનને દુષ્કર્મનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપીને તેના બે મિત્રોએ પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ ચાર્યું હતું જેથી સરથાણામાં પોલીસે પોક્સો એક્ટ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના ભંગના ગુનામાં મદદ કરનાર કપલ કાફેના આરોપી સંચાલક મૂળ રાજસ્થાન ઉદયપુર જિલ્લાના વતની અઠ્ઠાવીસ વર્ષે વિનોદ રાજેન્દ્ર પ્રસાદ ખટીક ની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો હાલમાં જેલવાસ ભોગાવતા આરોપી વિનોદ ખટીકે જામીન માટે માંગ કરી જણાવ્યું હતું કે આરોપીનું ફરિયાદમાં નામ નથી સા આરોપીઓને સીધી કે આડકતરી મદદ કરી હોય તેવો પ્રથમ દર્શને કેસ નથી જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે આરોપીએ ગેરકાયદે કાફેમાં કપલ બોક્સ બનાવીને ભોગ બનનાર સગીર બાળાઓને આરોપીઓ જેવા ઈસ્મો લઈ આવે તે માટેની વસલત પૂરી પાડી આર્થિક લાભ મેળવ્યો છે જો કાફેમાં કપલ બોક્સ ન હોત તો આ ગુનો બનવા પામ્યો ન હોત આરોપીઓએ આ પ્રકારના ગોરખ સાથે સંકળાયેલા ઈસમોને સીધી રીતે મદદ કરી છે આરોપીઓએ સગીર બાળકો હોવાનું જાણવા છતાં કપલ બોક્સના મિનિટ દીઠ ભાવ વસૂલીને આવા ગુના બને તેવી સુવિધા ઊભી કરી છે આ કેસના સહ આરોપી વૈભવ અશોક બખરીયાના જામીનની માંગ પણ કોર્ટે ગુર્દોષના આધારે નકારી હોય હાલના આરોપીની ગુના સક્રિય ભૂમિકા જોતા જામીન રદ કરવા માંગ કરી હતી વ્યુરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા